આજે મિત્રો આપણે સરકારી બસના કયા ડિવિઝનમાં કેટલા ડેપો છે તેની માહિતી મેળવીશું. સૌ પ્રથમ અમદાવાદ ડિવિઝનની વાત કરીએ તો અમદાવાદ ડિવિઝનની બસો પર આશ્રમ લખેલું છે અને તેના કુલ 12 ડેપો છે, જેમાં અમદાવાદ રાણીપ, કૃષ્ણનગર, ચંડોળા, બારેજા, સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધુકા, બાવળા, દહેગામ, ગાંધીનગર એમ કુલ 12 ડેપો અમદાવાદ ડિવિઝનમાં આવેલા છે. ગોધરા ડિવિઝનની વાત કરીએ તો તેની બસો ઉપર પાવાગઢ લખેલું હોય છે અને ગોધરા ડિવિઝનના કુલ 7 ડેપો છે, જેમાં ગોધરા, દાહોદ, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ, હાલોલ, બારીયા એમ કુલ 7 ડેપો આવેલા છે. મિત્રો રાજકોટ ડિવિઝનની વાત કરીએ તો રાજકોટ ડિવિઝનની બસો ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે અને તેના કુલ 9 ડેપો આવેલા છે, જેમાં રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, મોરબી, ધ્રાંગધ્રા, જસદણ અને વાંકાનેર એમ કુલ 9 ડેપો રાજકોટ ડિવિઝનમાં આવેલા છે. મહેસાણા ડિવિઝનની વાત કરીએ તો મહેસાણા ડિવિઝનની બસો પર મોઢેરા લખેલું હોય છે, જેમાં કુલ 12 ડેપો આવેલા છે. મહેસાણા, વિસનગર, કળી, મોઢેરા, બેચરાજી, કલોલ, વડનગર, ચાણસમા, ખેરાલુ, હારીજ, પાટણ, ઊંઝા એમ કુલ 12 ડેપો મહેસાણા વિભાગમાં આવેલા છે. નડિયાદ ડિવિઝનની વાત કરીએ તો નડિયાદ ડિવિઝનની બસો પર અમૂલ લખેલું હોય છે, જેમાં કુલ 11 ડેપો આવેલા છે. નડિયાદ, આણંદ, બોરસદ, ખંભાત, ડાકોર, બાલાસિનોર, ખેડા, કપરવંજ, મહુદા, માતર, પેટલાદ એમ કુલ 11 ડેપો નડિયાદ ડિવિઝનમાં આવેલા છે. જૂનાગઢ ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર સોમનાથ લખેલું હોય છે. જૂનાગઢ ડિવિઝનના કુલ 9 ડેપો આવેલા છે, જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાટવા, જેતપુર એમ કુલ 9 ડેપો જૂનાગઢ ડિવિઝનમાં આવેલા છે. વડોદરા ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર વિશ્વામિત્ર લખેલું હોય છે અને તેના કુલ 8 ડેપો આવેલા છે, જેમાં વડોદરા, મકરપુરા, છોટાઉદેપુર, બોડેલી, પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા એમ કુલ 8 ડેપો વડોદરા વિભાગમાં આવેલા છે. ભુજ ડિવિઝનની વાત કરીએ તો ભુજ ડિવિઝનની બસો પર કચ્છ લખેલું હોય છે અને તેના કુલ 8 ડેપો આવેલા છે. ભુજ, માંડવી, મુંદ્રા, અંજાર, ભચાઉ, રાપર, નલિયા, નખત્રાણા એમ કુલ 8 ડેપો ભુજ ડિવિઝનમાં આવેલા છે. ભાવનગર ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર શેત્રુંજય લખેલું હોય છે અને તેના કુલ 8 ડેપો આવેલા છે, જેમાં ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, ગઢડા, બોટાદ, બરવાળા એમ કુલ 8 ડેપો ભાવનગર ડિવિઝનમાં આવેલા છે. સુરત ડિવિઝનની વાત કરીએ તો સુરત ડિવિઝનની બસ પર સૂર્યનગર લખેલું હોય છે અને તેના કુલ 8 ડેપો આવેલા છે, જેમાં સુરત 1, સુરત 2, અડાજણ, બારડોલી, માંડવી, સોનગઢ, ઓલપાડ, વલસાડ એમ કુલ 8 ડેપો સુરત ડિવિઝનમાં આવેલા છે. અમરેલી ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર ગીર લખેલું હોય છે અને તેના કુલ 7 ડેપો આવેલા છે, જેમાં અમરેલી, સાવરકુંડલા, બગસરા, ઉના, ધારી, રાજુલા, કોળીનાર એમ કુલ 7 ડેપો અમરેલી ડિવિઝનમાં આવેલા છે. પાલનપુર ડિવિઝનની વાત કરીએ તો પાલનપુર ડિવિઝનની બસ પર બનાસ લખેલું હોય છે અને તેના કુલ 7 ડેપો આવેલા છે, જેમાં પાલનપુર, અંબાજી, ડીસા, સિદ્ધપુર, થરાદ, રાધનપુર, દિયોદર એમ કુલ 7 ડેપો પાલનપુર ડિવિઝનમાં આવેલા છે. વલસાડ ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર દમણગંગા લખેલું હોય છે અને તેના કુલ 6 ડેપો આવેલા છે, જેમાં એક વલસાડ, નવસારી, બિલીમોરા, વાપી, ધરમપુર, આહવા એમ કુલ 6 ડેપો વલસાડ ડિવિઝનમાં આવેલા છે. જામનગર ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર દ્વારકા લખેલું હોય છે અને તેના કુલ 5 ડેપો આવેલા છે, જેમાં જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ, જામજોધપુર એમ કુલ 5 ડેપો જામનગર ડિવિઝનમાં આવેલા છે. ભરૂચ ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર નર્મદા લખેલું હોય છે અને તેના કુલ 5 ડેપો આવેલા છે, જેમાં ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપીપળા એમ કુલ 5 ડેપો ભરૂચ ડિવિઝનમાં આવેલા છે. હિંમતનગર ડિવિઝનની વાત કરીએ તો તેની બસો પર સાબર લખેલું હોય છે અને તેના કુલ 7 ડેપો આવેલા છે, જેમાં હિંમતનગર, ઈડર, ભિલોડા, મોડાસા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, બાયડ એમ કુલ 7 ડેપો હિંમતનગર ડિવિઝનમાં આવેલા છે.